મહેસાણા તાલુકાના વડસમા ગામે પંચાયત દ્વારા ગટરના પાણી નિકાલ કરવા બનાવેલી કુંડીઓ છેલ્લા 2 વર્ષથી ગટર ઉભરાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ગામમાં ડેરીથી લઈ નિશાળના ગેટ સુધી ગટર ઉભરાય છે. આ ઉપરાંત રાવણવાસ વડસમા ચોકડી આગળ છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન સતાવે છે. ગટર ઉભરાતા સમગ્ર ગામમાં તેમજ દુકાનોની આગળ ગંદા પાણીની નદીઓ વહેવા લાગી છે, જેના કારણે કેટલાક લોકો બીમારીનો ભોગ પણ બને છે. ગામના માજી સરપંચના કહેવા પ્રમાણે છેલ્લા 2 વર્ષથી અનેક જગ્યાએ રજૂઆત કરી છે, આમ છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ચાવડા ભરતજી ભવાલજી, પૂર્વ સરપંચ વરસમાં ગ્રામ પંચાયત, પૂર્વ સભ્ય છે વરસમાં ગ્રામ પંચાયત. સાહેબ, લગભગ છેલ્લા 2-1 વર્ષથી વરસમાં ગામે ગામ વચ્ચે અમારો જે દરવાજો મેઇન ગેટ આવ્યો એના નજીકથી છે, ગામ વચ્ચેથી ત્યાં સુધી મૂર્તિ લાવે ગટર લાવીને ઉભરાય છે. વારે ઘડીએ સરપંચને વારે ઘડીએ રજૂઆત કરવા થતો હોય, આજ સુધી કોઈ નિકાલ લાવે નહીં. સરપંચને તથા તલાટીશીને તાલુકામાં બી અરજી આપેલી છે, અને તેથી વિશેષ અમે માન્ય ધારાસભ્ય છીએ મુકેશભાઈ પટેલ સાહેબને રૂબરૂ લાવીને અમે બતાવેલું છે. મુકેશભાઈ પટેલ સાહેબે એવું કહેલું અમને કે હું અઠવાડિયામાં નિકાલ કરીશ. મુકેશભાઈને આ વાત કરી લગભગ 6-12 મહિના થયા, તો મુકેશભાઈ સાહેબે પણ આજ સુધી કહી, અમારા માન્ય ધારાસભ્ય છીએ પણ આજ સુધી આ જગ્યા બાબતમાં, આ ગંદકી બાબતમાં, આ ઘટાડો ઉભરાય બાબતમાં કોઈ કાર્યવાહી કરી હોય એવી અમને હાલ કોઈ ગામજનોને કોઈ માલુમ પડતું નથી. અમારા ગામના ઘણા લોકોને દવાખાનામાં, પરિયલમાં, એક તો અમારે નજીક દવાખાનું છે નહીં, અમારે હજી જે પરિયલ જવું પડે ક્યાં તો મહેસાણા જવું પડે આરોગ્યમાં દવાખાના માટે, એટલે બીમાર બી લોકોને ઘણા મેલેરિયા, ટાઇફોઇડ આવા પણ બીમારીના રોગો થઈ ગયા છું, જેના કારણે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. અમારા માન્ય ધારાસભ્યશ્રીને કહીએ છીએ કે જલ્દીથી અમારી આ ગટર લાઈનનો નિકાલ કરી આપો, અને તેમ નહીં કરવામાં આવો તો અમે ગામજનો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એવું અમે તમારા બધા ગામજનોએ પોસ્ટર લગાવ્યું અને માન્ય અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરીએ કે સથવારે અમે તમે અમારો નિકાલ લાવો. બીજું, વડસમાંથી વેડા વાયા શંકરપુરા થઈ અને વડસમાંથી લોઘણેજ, છેલ્લા માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ વખતમાં મંજૂર થયેલો છે રોડ, એમનું ટેન્ડર બની ગયું છે, જોબ નંબર પડી ગયેલો છે. તેમ છતાંય છેલ્લા 3-3.5 વર્ષ થવા છતાંય આજ તારીખ સુધી આ રોડ કેમ નહીં બનતા, કોના પાપે આ રોડ નહીં બનતા, અમારા ગામજનો હેરાન થઈ રહ્યા છું. એનો પણ માન્ય ધારાસભ્યજી મુકેશભાઈ પટેલ સાહેબ અમને જવાબ આપે. એ વાત સાહેબ, અમારી ગટર લાવીને ગામમાં આવીશું, તમે જોવો મને આટલો મોટો ગામ વચ્ચેનો પ્રશ્ન છે, ત્યાં આગળ એમને ગટર લાઈન નહીં નાખી, ગટર લાઈન એવી જગ્યાએ નાખી કે જ્યાં કોઈ વપરાશ નહીં થતો, કોઈ જગ્યાએ નહીં થતું. બીજું, ગટર લાઈન પણ એકદમ ઉપર મૂકી દીધી છે, જ્યાં જગ્યાએ જે રાવણવાસમાં, પટેલવાસમાં જ્યાં ગટર લાઈન નાખવામાં આવી છે, ગટર લાઈનના નિયમ મુજબ ખોદકામ કર્યું નથી, ખાલી ઉપર ગોઠવી અને મૂકી દીધી છે, તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. તો જેથી કરીને આપ તાલુકા પંચાયતમાંથી માન્ય મુકેશભાઈ પટેલ સાહેબને મારી વિનંતી, ધારાસભ્યોને સથવારે તપાસ કરાવી અને આ તમામ ગ્રાન્ટના પૈસા સરપંચી જોડીથી પરત લઈ અને આગળની કાર્યવાહી કરે એવી સમગ્ર ગામજનોની વિનંતી છે. ગામના બેન ચંદ્રસિંહ, આ 2 વર્ષથી અમારી ગટરનું હોય સાહેબ, કોઈ ગંગાતું નહીં. મારા છોકરા 2 વાર બીમાર પડ્યા, 2 વાર મેં એડમિટ કર્યા. આટલા પબ્લિક કોઈ રહી નહીં, તું ઘરમાં નારા મચ્છર હ. સરપંચને કીધું, ડેલિકેટને કીધું, પંચાયતને જાહેરાત કરી, શું કરીએ હવે? કે ઘણા અંદર લીલા હાપે હન, બધા દરો જ હાપા આવે, પણ શું કરીએ? અમે ટેવાઈ જ્યો આવો, છોકરા રમતો હોય તો હાપો પગમાં થઈને જતા રહે, પણ શું કરીએ? અમે પડ્યા રહીએ.